કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આપણે જાણીએ છીએ અને અગાઉ પણ ભણી ગયા કે સૌરમંડળમાં કુલ અલગ અલગ 8 ગ્રહ આવેલા છે, જેમાં પૃથ્વી એક એવો ગ્રહ છે જેની ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ છે. તો આપણે પૃથ્વીની એવી જ આંતરિક રચના કેવી રીતની છે અને તેના ભૂમિ સ્વરૂપો એના વિશે આજે ભણીશું. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીનો આકાર ગોળાકાર, તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું છે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, તો એમાં જોઈએ પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક એવી રીતે સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જે છે ને એમાં આપણે જે ડુંગળી જોઈએ છે, તમે ડુંગળીમાં જો એક પણ નીકળો તો બીજું પણ નીકળે, ત્રીજું નીકળે, ચોથો, તો એવી જ રીતે આપણી પૃથ્વી પણ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, એટલે જેની ઉપર આપણે ચાલીએ છીએ બરાબર, એ સૌથી ઉપરનો ભાગ છે. ઉપરના ભાગને શું કહે છે? ભૂકવચ. આ સૌથી પાતળું સ્તર છે, ભૂકવચ છે ને એ જ સૌથી પાતળું છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. કેટલા કિલોમીટર અંદર? 35 કિલોમીટર. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી જે ભૂમિખંડની જે સપાટી છે જેના ઉપર આપણે ચાલીએ છીએ, જે આપણે જે કહીએ છીએ જમીન, એ ભાગ સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે. સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શિયાળ, એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શું કહેવાય એને ગુજરાતીમાં? ભૂકવચ. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. જ્યારે મહાસાગરનું ભૂકવચ જે કવચ છે એ કેવું બનેલું છે? તો એ સિલિકા અને મેગ્નેશિયમનું. જ્યારે ભૂસપાટીનું એલ્યુમિનિયમ અને સિલિકા, તેથી તેને સીમા તથા સીમા એટલે સિલિકા અને મેગ્નેશિયમ કહેવામાં આવે છે. પૃથ્વીનો કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, 16% મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. મેન્ટલ એટલે મિશ્રાવરણ. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની જે આપણી ત્રિજ્યા છે, તમે ત્રિજ્યા તો ભણી ગયા, ત્રિજ્યા એટલે શું? તો પૃથ્વીની ત્રિજ્યા એ કેટલી છે? 6371 કિલોમીટર. ઓકે, જો અહીંયા આપણને પૃથ્વીની સપાટીનું આપેલું છે, અંદરનો ભાગ છે, બહારનો ભાગ આપણે જે કહીએ છીએ પોપડો, ત્યારબાદ એની નીચે મેન્ટલ, એની નીચે બાહ્ય ભૂગર્ભ અને અંદર આંતરિક ભૂગર્ભ. આ ભૂકવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 29 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. જ્યાં ભૂકવચની નીચે જે મેન્ટલ છે, આ પીળા કલરનો ભાગ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ કેટલું છે? 2900 કિલોમીટર. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એટલે કે સૌથી અંદરનો ભાગ ભૂગર્ભ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ભૂગર્ભ, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી હોય છે. કેટલી? 3500 કિલોમીટર જેટલી, જે ખાસ કરીને નિકલ અને ફેરસ, શું? નિકલ અને ફેરસ, ફેરસ એટલે લોખંડ નું બનેલું હોય છે. જે અંદરનો ભાગ છે એ શેનો બનેલો હોય? તો નિકલ અને ફેરસ એટલે લોખંડ, તથા તેને નિફે
કહે છે. નિફે કેમ કહેવાય? કેમ કે નિકલ અને ફેરસનું બનેલું છે માટે નિફે કહેવાય. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. જ્યાં ભૂગર્ભ છે ત્યાં તાપમાન પણ વધારે, દબાણ પણ વધારે અને પદાર્થોની ઘનતા પણ વધુ હોય છે. હવે જોશું ખડકો અને ખનિજ. ખડક પ્રકારના પોતાના ગુણ, કણના કદ અને નિર્માણ ક્રિયાના આધારે અલગ અલગ હોય છે. ખડકના જે પ્રકાર છે કઈ રીતે અલગ હોય તો એના ગુણ, એના કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે, કઈ નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા ભાગ છે ખડકોના? ત્રણ. નિર્માણ દૃષ્ટિએ એક, પહેલું અગ્નિકૃત ખડકો, બીજું જળકૃત ખડકો અને ત્રીજું રૂપાંતરિત ખડકો. પહેલાં જોશું અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ કહેવાય. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. એટલે કે ગરમ મેઘમાં જે હોય, જ્વાળામુખીમાંથી જે બહાર લાવા નીકળે છે એને આપણે મેઘમાં, બરાબર, તો એ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. નક્કર એટલે પદાર્થ બની જાય છે, ઠંડો થઈ ટુકડો બની જાય છે ઘણનો. તો આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહેવાય. શું કહેવાય? અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકો બે પ્રકારના છે. એમાં પણ અગ્નિકૃતના બે પ્રકાર, એક આંતરિક ખડક અને એક બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોર પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી ઉપર પથરાય છે. ક્યાંથી આવે છે? પૃથ્વીના આંતરિક ભાગમાંથી. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીથી પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય. ભૂકવચ ઉપર જે ખડકો જોઈએ છે ને એને શું કહેવાય? અગ્નિકૃત ખડક. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ. કયું? બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠળી જાય છે. કેટલાક મેઘમાં એવા છે જે અંદર જ ઠળી જાય છે. તો આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. એ ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ. આ કેવા? નાના દાણા, જેને કહેવાય બેસાલ્ટ, અને મોટા દાણા એટલે ગ્રેનાઇટ. યાદ રાખજો, એમાં પણ બાહ્ય ખડકોમાં બેસાલ્ટ અને આંતરિક ખડકોમાં ગ્રેનાઇટ. આવા ખડકોનો એક દ્રષ્ટાંત છે. જે મોટા ઘરનું હોય એને નાના ઘરનું. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા પાયે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. બીજું જોશું જળકૃત ખડકો, એટલે કે સેડિમેન્ટરી રોક. એમાં પ્રસ્તર ખડકો પણ કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જળકૃત ખડકો છે ને એને પ્રસ્તર ખડકો પણ કહેવાય. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. હવે જે આ ખડકો છે એ તમે જાણો છો કે લાખો વર્ષોથી છે. હવે એની સાથે પવન, વરસાદ, વાયુ ગમે ત્યારે કન્ટિન્યુ ચાલવું જોઈએ, બરાબર, સતત. એના કારણે શું થાય છે? એને ઘસાય છે, અથડાય છે, ક્યારેક ટકરાય છે. તો એના કારણે શું થશે? પવન, પાણી, હવા વગેરેથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચશે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર પર આવે છે અને આ પ્રકારના ખડકોને કહેવાય પ્રસ્તર ખડક. દ્રષ્ટાંત તરીકે રેતિયા પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેય આ ખડકમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. હવે જોશું રૂપાંતરિત ખડકો. પહેલું હતું અગ્નિકૃત ખડક, બીજું હતું જળકૃત ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. તો
અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય. એટલે આ જ બે આપણે બે જે ઘટકો જોયા એ જ બે ઘટકો તાપમાન એટલે કે ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને કહેવાય રૂપાંતરિત ખડકો. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી અને મેટાફોર્મિક પણ કહેવાય સ્લેટ અને ચૂનાના પથ્થર એ આરસ પાણીમાં ફેરવાઈ જાય છે. શું? ચીકણી માટી, સ્લેટ અને ચૂનાના પથ્થર એ આરસ પાણીમાં ફેરવાય. એટલે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ કહ્યું આરસ પહાણ. આપણે જીવાશ્મી એટલે શું? તો ખડકોના સ્તરના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુના અવશેષોને જીવાશ્મી કહેવાય. જ્યાં ખડકો આપણે પ્રસ્તુર આમાં જોઈએ ને જળકૃત કે પ્રસ્તર ખડકમાં, તો એમાં જે દટાઈ ગયેલા અથવા મૃત વનસ્પતિ કે જંતુ હોય ને એના અવશેષોને કહેવાય જીવાશ્મી. અહીંયા જો હવે જ્વાળામુખી તમને આપેલો છે, દેખાય છે લાવા ફાટતા બહાર નીકળતા દેખાય છે. એ કેવા આકારનો હોય છે? શંકુ. કેવા? શંકુ આકાર. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરાવર્તિત થઈ જાય છે. આ દેખાય છે ને ચક્રિય મેઘમાં, મેઘમાંથી અગ્નિકૃત ખડક, અગ્નિમાંથી પ્રસ્તર, પ્રસ્તરમાંથી આપણે જોયું રૂપાંતરિત ખડક અને રૂપાંતરિતમાં પાછું મેઘમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે શું નીકળે? અગ્નિકૃત ખડકો બની જાય, બરાબર, ઠંડા પડીને. એના પછી ઘસાઈને શું બને? પ્રસ્તર ખડકો. અને પ્રસ્તર ખડકો તાપમાન દબાણના કારણે શું બનશે? રૂપાંતરિત ખડકો. આ પ્રક્રિયા કેવી છે? ચક્રિય પ્રક્રિયા છે, જે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં ફેરવાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય. યાદ રાખજો, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. પહેલાં જ્યારે પ્રવાહી મેઘમાં નીકળે છે જ્વાળામુખીમાંથી, પહેલાં શું થશે? તો એ ઠંડો થઈ જશે અને ઠંડો થઈને શેમાં ફેરવાય છે? અગ્નિકૃત ખડકોમાં. ત્યારબાદ આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય છે, જેને કહેવાય પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે. અને ત્યારબાદ છેલ્લે આની ઉપર તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો રૂપાંતરિત ખડકમાં બદલાય જાય છે. એટલે આપણે જોયું ને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયા એટલે ખડક ચક્ર. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. ફરીથી શું બની જશે? હવે રૂપાંતરિત ખડક ઉપર પણ જ્યારે દબાણ લાગશે, અતિશય તાપમાન આવશે, તો એના કારણે પાછું શેમાં ફરી જશે? પ્રવાહી મેઘમાંમાં. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડકોમાં ફેરવાય છે અને આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખડક ક્યાંથી બને? તો વિવિધ ખનિજોમાંથી. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. ખનિજ એ શું છે? કુદરતી પદાર્થ છે. તેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. એમાં શું હોય છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક મિશ્રણ. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ. પેટ્રોલિયમ આપણે જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. એટલે કે જે ખડકો છે એમાંથી આપણને વિવિધ ખનિજો મળે છે, જે આપણે આ બધા જોયા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોશું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો આ ભૂમિ બની, સ્વરૂપો બન્યા, કેવી રીતે બની, એનું કારણ શું હતું? તો મૃદાવરણ એટલે કે ઉપરની સપાટી જેની ઉપર આપણે ચાલીએ છીએ, રહીએ છીએ,
મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે. ભૂતકતી એટલે કે સ્થળ અલગ અલગ, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. તમે જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. કુલ 7 ભૂતકતી છે. કેટલી? 7. અને દરેક અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર, કેટલા તમને એમ નહીં એમ થતું હશે કે ફરતી રહે છે, એટલે કે ફટાફટ નહીં પણ વર્ષે થોડું સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિના કારણે આ બને. કેટલું? થોડા સેન્ટીમીટર માટે. અને કેનું કારણ? પૃથ્વીમાં પીગળેલા મેઘમાના કારણે. એટલે મેઘમાં પીગળે ને એટલે પ્રવાહી સ્વરૂપ થાય એટલે ઉપરની સપાટી ખસશે, ધીરે ધીરે ખસે. પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે. કેવું? વર્તુળ રૂપે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. કોના કારણે? પ્લેટની ગતિને કારણે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે. આ બળ ક્યાં થાય છે? પૃથ્વીના આંતરિક ભાગમાં, જેને આપણે આંતરિક બળ કહીએ. જે બળ પૃથ્વીની સપાટી પર પણ થાય છે તેને કહેવાય બાહ્ય, એટલે કે એન્ડોજેનિક અને એક્સોજેનિક ફોર્સ. ખબર પડી ગઈ? જે અંદર ઉત્પન્ન થાય અને આંતરિક બળ, જેને બાહ્ય સપાટી પર ઉત્પન્ન થાય તેને ઉપરની સપાટી પર ઉત્પન્ન થાય એને બાહ્ય બળ કહેવાય. યાદ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ, જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. તિરાડો પડી જાય ને દિવાલોમાં, જમીન ઉપર પણ ફાટા પડી જાય છે, તો એનું કારણ ભૂકંપ છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે. ભૂકવચ એટલે આપણું ધરતી, સમજો બરાબર. ભૂકવચ ઉપર એક ખુલ્લું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને કહેવાય જ્વાળામુખી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભૂકવચ ઉપર એક ખુલ્લું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને કહેવાય જ્વાળામુખી. આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની આજુબાજુ કે ચારે બાજુ કરે છે અને આ કંપનને ભૂકંપ કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ભૂકંપ કેમ થાય? તો પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની આજુબાજુ રહે છે, જેને ભૂકંપ કહેવાય. ભૂકંપની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય છે જમીનમાં એને કહેવાય ઉદ્ગમ કેન્દ્ર. અને આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, જે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટી કેન્દ્રને અધિકેન્દ્ર કહેવાય. એટલે કે ઉદ્ગમ કેન્દ્રની ઉપર સૌથી જે ઉપરનો ભાગ છે પૃથ્વી સપાટીનો, ત્યાં એને અધિકેન્દ્ર કહેવાય. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય. એટલે કે જ્યાંથી કદાચ અહીંયાથી જમીનમાંથી ભૂકંપનું કંપન ઉત્પન્ન થયું બરાબર, તો એને આપણે ઉદ્ગમ કહેશું બરાબર. ઉદ્ગમ કેન્દ્ર એની ઉપર જ જે જમીનનો ભાગ છે ત્યાં એને અધિકેન્દ્ર કહેવાય. અધિકેન્દ્રની સૌથી નજીક વધારે અસર થાય ભૂકંપની અને જેમ દૂર દૂર જતા જઈએ તેમ એનું કંપન ઓછું થતું જાય છે. ખ્યાલ ગયો વિદ્યાર્થી મિત્રો? ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, એટલે કે ભૂકંપની આગાહી કરી શકાતી નથી. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે ભૂકંપ આવશે જ એની કોઈ સંભાવના હોતી નથી, એની કોઈ આગાહી હોતી નથી. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે ખાલી, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર અને સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કુદરતી ઘટના બને તો એની પહેલાં મનુષ્ય પહેલાં પ્રાણીઓને ખબર પડી જતી હોય છે. જો તમને પક્ષીઓ પર વધારે હલચલ, એમનું વર્તન અલગ દેખાય, તળાવની માછલીઓનું તીવ્ર હેરફેર, બહુ
ઉછળકૂદ કરે અથવા તીવ્ર હેરફેર થાય અથવા સરીસૃપ પૃથ્વી સપાટી પર આવવા લાગે, એટલે કે સાપ, વિચ્છી, અલગ અલગ જીવજંતુઓ, સરીસૃપ, તો સમજી લેવાનું કે ભૂકંપ થવાની અથવા કોઈ કુદરતી આપત થવાની સંભાવના છે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો. કસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પરના ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. ઘસારણ કોનાથી થાય? જળ, પવન અને હિમ જેવા ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહેવાય, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. કોના કારણે? ઘસારણની નિક્ષેપણ પ્રક્રિયાને કારણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. હવે નદીનું કાર્ય. તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જમીનના પાણીથી પણ જમીનનું ઘસારણ થાય. જ્યારે નદી પર નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપોત કે જળધોધ કહેવાય છે. આ તમને દેખાય છે, તમે એને ફોલ પણ કહેતા આવશો. ફરીથી, જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે, એટલે કે ઉપરથી નીચે પડે, ત્યારે આને આપણે જળધોધ કહીએ છીએ. બરાબર? એટલે કે નક્કર ખડકોમાંથી નીચે પડે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. જ્યારે મેદાની ક્ષેત્રમાં આવે ને ત્યારે કેવો વળાંક પડે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. કેવો? સર્પાકાર. ત્યારબાદ સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે. જો પેલા કેવું સર્પાકાર, પછી ઘસારણ થતું રહે પાછું શું થઈ જશે? દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઘોડાની નાળ આકાર અથવા વર્તુળાકાર. ત્યારબાદ આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે. પૂર આવે એટલે સીધામાં નીકળી જાય છે, બાકીનો ભાગ છોડી દે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને આપણે નળાકાર સરોવર કહીએ છીએ. આવો પડી વિદ્યાર્થી મિત્રો. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. એને પૂરના મેદાન કહેવાય. શું કહેવાય? પૂરના મેદાન. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય. કહેવાય? સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ડગ રચાય છે, તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જ્યારે સમુદ્ર સુધી પહોંચવા જાય ને તેનો પ્રવાહ કેવો? ધીમો થઈ જાય, તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા અથવા પ્રશાખા. એવું નહીં કે એક જ નદી કે એક જ શાખામાં જાય, ઘણી બધી નદીઓ અલગ અલગ શાખામાં વિભાજિત થઈ જતી હોય છે અને એને શાખા કહેવાય. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે. દરેકને એક મુખ હોય અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે ડેલ્ટાનું નિર્માણ થાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય. આ રીતે પોતે નિક્ષેપણ કરે એના કારણે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? તેના કારણે દરેક શાખા પ્રશાખાને પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી
મુખ ત્રિકોણ કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મુખ ત્રિકોણને ડેલ્ટા પણ કહેવાય. ત્યારબાદ સમુદ્ર મોજાનું કાર્ય. તો સમુદ્રોના મોજાના ઘસારણ નિક્ષેપણના કિનારા ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રોના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો પડી જાય છે, આખા ડુંગરોને પણ પાડી દે છે. સતત ઘસારણ થાય તો એમાં તિરાડો પડી જાય છે, સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેથી તેને સમુદ્રી ગુફા કહે છે. શું કહેવાય? સમુદ્રી ગુફા. આ ગુફાઓના મોટા થતાં જવાથી માત્ર છત જ રહે છે, તેનાથી મહેરાબ એટલે કે કમાન બની જાય છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. તો દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહેવાય. શું કહેવાય? સ્ટેક. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારોને સમુદ્ર કમાન કહે છે. અને સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું પણ નિર્માણ કરે છે. હવે છે હિમનદી. આમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. કેની? હિમનદી એટલે બરફની નદી. હિમનદીઓ નીચેના નક્કડ ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશમી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય. કઈ? યુ આકાર, જેમાં આપણે અહીંયા નદીનો વી આકાર જોયું હતું ને, તો એવી જ રીતે હિમનદી કેવી? તો યુ આકાર ખીણનું નિર્માણ કરે. કઈ ખીણનું નિર્માણ કરે? તો યુ આકારની ખીણનું નિર્માણ કરે છે હિમનદી. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ એટલે કે ડ્રમલિન. શું વિદ્યાર્થી મિત્રો? ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. અને છેલ્લે જોશું પવનનું કાર્ય. તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ, જેમાં અહીંયા આપણે નાના નાના ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિન ભૂમિ સ્વરૂપ રચાય છે ને, એવી જ રીતે અહીંયા પણ જોજો કે પવન એ ઘસારણ નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. કેમ? કે રણમાં રેતી હલકી હોય અને ફટાફટ ઉડી જાય જલ્દી, અને એના કારણે ઠુવા રચાતા હોય. જોશું આપણે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. બાકી હોય છે સાંકડો અને મથાળું પહોળું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે, જેને આ સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક પણ કહે છે. પવન ગતિથી પોતાની સાથે તેને રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને. શું બને? નાની ટેકરી. તમે રણમાં ગયા હોય તો તમે જોયું છે, પિક્ચરમાં પણ જોયું કે ટેકરીઓ જોવા મળે, તો એને કહેવાય ઠુવા. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઠુવા અથવા બારખન. કેમ આવું બને? તો જ્યારે પવનની ગતિ હોય છે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને પવન ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈને નાની ટેકરી બને છે, જેને કહેવાય ઠુવા અથવા બારખાન. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઠુવા મોળ જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોવેસ કહે છે. શું કહેવાય? લોવેસ. ચીનમાં લોવેસ નિક્ષેપ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે આ પાઠમાં ભૂમિ સ્વરૂપો વિશે જોયું, અલગ અલગ નદી, હિમનદી, પર્વતો અને પ્લેટો વિશે ભણ્યા, અને ખડકો વિશેની માહિતી મેળવી. હવે અહીંયા આપણને સ્વાધ્યાય આપેલું છે જે તમારે સારા અક્ષરે લખવાનું છે. એમાં આપણે પેલું જોઈએ જોડકા. તો પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર જેને આપણે શિયાળ કહેવાય. શું કહેવાય? શિયાળ. રૂપાંતરિત ખડકો આરસ પહાણ. શું કહેવાય? આરસ પહાણ. નદીનું કાર્ય શું છે? તો એ પૂરના મેદાન બનાવે. શેના બનાવે? પૂરના મેદાન. ત્યારબાદ શું છે વિદ્યાર્થી મિત્રો? પવનનું કાર્ય.
तो पवनु कार्य आपणे हमणां जोयुं तो शुं करशे रेतीना ठूवा बनावे शुं बनावे ठूवा हिमनदीनुं घसाण स्वरूप शुं छे तो गोळाશ્મી શું છે વિદ્યાર્થી મિત્રો ગોળાશ્મી ખાલી જગ્યા જોઈએ તો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભના નામે ઓળખાય છે શેના નામે ભૂગર્ભ અને અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય કયા વિદ્યાર્થી મિત્રો ગ્રેનાઇટ ભૂકંપની નીચે જે સ્થાને પંકંપની કંપનની શરૂઆત થાય નીચેની સ્થાને તો એને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ શું કહેશું વિદ્યાર્થી મિત્રો ઉદ્ગમ કેન્દ્ર ત્યાર પછીનો સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને ખાલી જગ્યાના નામે ઓળખાય છે એટલે કે સમુદ્ર મોજાના જે ઘસારણથી જે દિવાલ આપણે રહીએ તેના દિવાલ આપણે કમાન શું કહીએ સ્ટેક કહીએ શું કહીશું વિદ્યાર્થી મિત્રો સ્ટેક આ રીતે લખાશે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય શું પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તો તેને આપણે હમણાં જ કીધું શું કહેવાય ઠૂવા કહે છે હવે અહીંયા આપણને એક વાક્યમાં સવાલ જવાબ આપેલા છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો આપણે એમાં બે ભાગ જોઈએ શિયાળ અને સીમા તો શિયાળ એ સિલિકા અને એલ્યુમિનિયમ ખનિજોનું બનેલું છે ખડકોના મુખ્ય પ્રકારો કેટલા તો ત્રણ ગ્રેનાઇટ ખડકો પ્રસ્તર ખડકો એટલે કે જળકૃત ખડકો પણ કહેવાય અને ત્રીજું રૂપાંતરિત ખડકો આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો જે અંદરના ભાગે શું વિદ્યાર્થી મિત્રો જે અંદરના ભાગે ખડક ઉત્પન્ન થાય જોઈ લેજો આ રીતે લખાય છે દ્રષ્ટાંત કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે શું પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર જ ઠરી જાય છે તો તેને શું કહેવાશે આંતરિક અગ્નિકૃત ખડકો આંતરિક બળ એટલે શું તો અંદરની બાજુ લાગતા કઈ અંદરની બાજુ લાગતા બળને આંતરિક બળ કહેવાય આપણે એ પણ જોયું હતું બરાબર ત્યારબાદ જળપ્રપાત કોને કહેવાય શું જળપ્રપાત તો જ્યારે નદીનો ધોધ કોઈ ઊંચા નક્કર ખડકો ઉપરથી સીધા નીચે પડે છે શું જ્યારે નદીનો ધોધ નક્કર ખડા ઉપરથી સીધો નીચે પડે છે અથવા ખીણ પ્રદેશમાં પડે છે ત્યારે એને આપણે જળપ્રપાત અથવા જળધોધ કહીએ છીએ ત્યારબાદ છે ટૂંકનો શિયાળ અને સીમા પવનનું કાર્ય દ્રષ્ટાંત સમજાવો અને રૂપાંતરિત ખડકો સમજાવો ત્યારબાદ આપણે અહીંયા આકૃતિ દોરીને સમજાવવાના છે ખડકોના પ્રકાર ને બધું આપણે લખવાનું છે શિયાળ અને સીમા વિશે અહીંયા આપેલું છે શિયાળ અને સીમા વિશે આ સીમા વિશે આટલું તમારે લખવાનું છે ત્યારબાદ પવનનું કાર્ય તો પવનનું કાર્ય તો હમણાં છેલ્લે જોયું ઠૂવા બનાવે છે બરાબર પવનની ગતિથી પોતાનું સ્વરૂપ એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડે છે ત્યાર પછી જે રૂપાંતરિત ખડકો એ રૂપાંતરિત ખડકોમાં તમારે આટલું લખવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે સ્વાધ્યાય લખી કાઢવાનું છે તેમજ તૈયાર કરવાનું છે અને મોઢે કરી નાખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આવજો